એક જણો શનિવારે ફૂલ થઈ ગયો, બોલો. આ શનિવાર છે ને, આ શનિવાર છે ને, હનુમાનજી આવી ગયા, મારે હનુમાન ચાલીસા બોલાવી ગઈ. શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો, તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ હતી કે અહીંયા ખાવા નથી, નાની માસે એમ ઠેમ ઢોળે છો બધા. ગામડાને કીધું નીકળાય આવ્યો સટકાળો. ગામના કે તને પગે હનુમાન, અમારે શું કામ. તો ગામના વૈયા ગયા, પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા, એને કીધું નીકળો હાલો બાપુ જઈશ આરામ કરવા. હા બાપા કા નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા, તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામે મંડાણ ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલ્ટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે. હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેજું ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતવું. હા, આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલવાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જાતે જ નથી, રેકડીવાળાને આમ આખી હાકને, એટલે ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય, તું ઘડીક ઊભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ. પણ નહીં, લેવલ આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટવાળી હોય, તો સામે કોઈક મોટરસાયકલવાળો બાઇકવાળો આવતો હોય તો આપણે છે જે એક શીલો હેઠો ઉતાર લેવો, એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા ગયો ને, ત્યાં તો ખીખી ખીખી કરતા હેઠા વે જાય, પી ધ્યા ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કાકડી એ અને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી હનુમાન આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચી નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું, એ કહું તમને. રામ થાકી ગયા બાણ મારી મારી, જેવું બાણ મારે ને જ્યાં માથા કપાઈ જાય ત્યાં પાછા નવા ફૂટે. રામને ભરસ્યો પડી ગયો કે આ આ છે હું, આ સાયનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણે ભાફલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા કે ઓરિજિનલ કેદી આવી છીએ. આપણે ભાફલા ભાફલાઓ ભીણ્યા નહીં પણ ભૂખા ખાન લાગે. પહેલાં તો ખબર ને ગામડામાં આપણે છાપું વાંચતા, એખાદું દૂધના કેનારે છાપું આવતું, અને આખા ગામમાં એખાદા બાપાને વાંચતા આવડતું. એ વળી સસમાને હિંદરી બાંધી હોય, કાંવળી સૂતળી, એ સસમા પહેરીને આમ આમ વાંચતા બેઠા બેઠા. એ બાપા બોલતા હતા, રાજકોટમાં કમળાએ આઠનો ભોગ લીધો. થાય એક બાબા કે હૈશિયાબાઈ લોટકી હો, એ રોગ રોગ. ગજબ ગજબ બાબલાવ ગજબ. જેમ જેમ ભગવાન રામ બાણ મારે અને એમ જેવા મસ્તક કપાઈ જાય ને પાછા નવા ફૂટે. રામને વ્યાકુળ જોઈએ પછી હનુમાનજીથી તો રહી ન હોય કાંઈ. રામને કે એક કોઈ રહ્યો ને પડે હું નહીં, હવે રામાયણમાં નથી હો ગોતતા નહીં, પણ હનુમાનજી બેઠા એટલે કહું. એ મને કાનમાં કીધું કે આવું છૂથું લખાણું નથી. અને રામને આમ 100% ભક્ત એને જ કહેવાય ને, ભીડમાં આડો આવીને ઊભો રહી જાય એટલે આમ કીધું એક કોઈ રહ્યો ને. અને પછી જે ગદા લીધી ને હનુમાનજી તૈણ ફરફૂદળી ફરીને હોય જાડકી ને રાવણની કૈડીમાં નાખ્યો. અને કૈડીમાં નાખીને જે રાવણ જે ઊંધો પીડ્યો, ભફાકો જે બોલ્યો એ ક્યારે 10 માથા જાય ને ઊંધી આમ ઊંધો પીડ્યો, પાક મોઢામાં ધૂળ ગળી ગઈ. આમ કરતો રાવણ ઊભો થયો, જેમ જેમ ધૂળ ખખેતો જેનો ક્રોધ છીડ્યો ભાઈ તપેલ ત્રાંબા જેવી રાવણ ને આખ્યું તે ઘા કોણે કર્યો, કોણે ઘા કર્યો. રામે હનુમાન ને ખુશ, તમે આવું ન કરાય એને ભલે મને તે પણ
હવે એક તો ખીજાઈ ગયેલો હતો ને એમાં તો ખીજ્યું આને કોને ખાકી રહ્યો? હનુમાન કે મેં કર્યો એલા ભાઈ, થાતા થઈ ગયો ધાવા દે ને બધું. કોને ખાકી રહ્યો? હનુમાનજી કે મેં કર્યો. કેમ? તારી માને ધન્યવાદ. બાથડીમાં તો આવું જ હોય ને. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. એટલે રાવણે કીધું મારી માને ધન્યવાદ હે ના, એટલે હનુમાને કીધું મારી માને ધન્યવાદ હે ના. અને ત્યારે રાવણે કીધું કે તારી જને તને ધન્યવાદ ન આપું ભલામણ, હું દશાનંદ રાવણ. ભગવાન શિવની સ્તુતિ કરતો મહાદેવ પ્રસન્ન થાય અને ક્રોધમાં ભરાવ, તેથી મારા આતળિયા કાઢી અને એનું વાદ્ય બનાવી અને એમાં હું સ્તુતિ કરું, છતાંય જો શિવ પ્રસન્ન ન થાય તો હા ભલે હનુમાન મારી વી ભૂજાથી મેં કૈલાસ ઊંચો કર્યો છે, મારી 20 ભૂજાઓ 20 ભૂજાની એમ કહેવાય હો આંગળિયું, અને 100 આંગળિયું એમ કહેવાય કે મારી 100 આંગળિયું રૂપી કમળમાં કૈલાસ ભમરા જેવો લાગતો હતો. આવું રાવણ એને બદલે કોઈ મારો સાળો ન કરે, તારા રામને પરિસેવો વળી ગયો એને બદલે તે એક ગદા ભેગો મને પાડી દીધો તો ન કહો તારી મને ધન્યવાદ. એમ હવે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને, તો હા ભલે લુખેશ હું હનુમંત, તું જે શિવની ઉપાસના કરી એ જ હું સામો ઉભો છું, 11મો રુદ્ર છું, શિવતાર તારો ગુરુ છું, મને ભૂલી ગયો તું? અને હું કોઈ દી હાથમાં ગદા લઉં નહીં, હે રાવણ ગદા જો પૃથ્વી ઉપર ફટકારું તો ચૂરે ચૂરા કરીને ધૂળ ઉડે એમ કહેવાય કે પૃથ્વી ઉડી જાય આકાશમાં. અને ભૂલથી કોઈના માથા ઉપર મૂકી દીધી હોય તો હોહળવો પાતાળમાં વયો જાય, એને બદલે તું મર્યો નહીં પીડ્યો નહીં પાતાળમાં ન જ્યો, ખાલી હું છું ન કહું તારી મને ધન્યવાદ. એમ એટલે ઓલો પી ગયેલો હનુમાનજીને કીધું ઓળખાણ ભલે રામના પગે થઈ ગયા એટલે હું તમે ઠૂઠ થઈ ગયા, ગામ તેલ ચડાવે સિંદૂર ચડાવ્યો, વાહ બહુ સારા ધંધા કર્યા, અમારી સામે જોવાય એકલા રામના જ કામ કરો છો, અમને શું વાંધો છે, મરી ગયા ઓળખાય કાંઈ. અને સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ હારા ધંધા નથી કર્યા, લે ઓલો હનુમાનજી ને મળ્યો કહેવાય, તમને સીતાજીને ગોટમાં મોકલ્યા છે, લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં, આ એજન્ટાભાઈનું કામ કર્યું તમે, અને ભલામણા લંકા હળગાવી નાખી ભળભળ વાંજળ વેરા કહી જાય, રોજ હોનાની હતી ભલામણ આખી હળગાવી નાખી, એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યો તો તમારે હું જાતું જુઓ. ઠીક છે જેઠા ઉઠી કરી નાખ્યો કાંઈ વાંધો નહીં, કાલે આવે 11,000 રૂપિયા રોકડા રાખજો, ને કરે હેગી નહીં થાય એમ કરી તલવાર કાઢી, કાલે આવું છું પાછો આના ટાઈમે 11,000 રોકડા, સમજાઈ ગયો? રામ જય હનુમાન જાજા હનુમાનજી હલવા કરી. એટલે પછી આ તો એટલું કહીને વયો જો, પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બેન હોય, આપણી પાસે 11,000 પીડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી મંડળ નાનું, અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા પહેરે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં એ કોઈ પીઠ હોય ને તો ચિંતા કરો, મેં કામ કરો શું, આ મેઇન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો અને ગામમાંની સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો, એનું જે કરવું હોય ભલે કરે. તો ઓલો બીજે દે આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજો કે એ તાર બાપા કઈ ગયા, હવે આને ભડાક્યા દેવાનું એક બીજું કાંઈ કરાય ભલા. પણ અને ખરેખર જીવનમાં આપણી પાસે બધું હોય પણ જો મોજ ન હોય ને તો સારું કાંઈ રૂપિયો કાયમ ન આવે.
આનંદ તો હોવો જ, અને એટલે જ હું કાયમ એક વાત કરું કે જે મને ખુલ્લા દિલથી દાંત ન કાઢતો હોય ને એને કોઈથી મિત્ર ન બનાવો. આપણે જો આ બધાને અનુભવે એ છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો, તો આપણે આ તમારા બધા જેટલા મેં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા માણસો છે એની બધાને મને એક એક વાતની એ ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય, નકર હોય ખાલી હો, અને ફોન કરીને એમ કે તમે એને લઈ જાઓ ને ભેગો, બસ મોજ હશે ને તો રોકાણ કોકનું લહેર મફતમાં મળે છે. હા આ મોજ હોય તો તમે તમે સાંભળી, આ સદગુરુ શું કહેવા માગે છે, આ એ જ ભેગા ગોઠવાઈ જાય, ખાલી ભેગા થઈ જાઓ. હું દાખલા તરીકે રોડે ઊભો હોઉં અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ, ઓળખતા હો મને જોઈ જાઓ, એટલે તમે એમ કહો કે લા તો માયભાઈ ઉભા, તમે ગાડી ઊભી રાખી ગયો અને તમે એમ કહો કે માયભાઈ અમદાવાદ હા આવું છે ભાઈ આવું, અને આપણે બેસી જઈ પાછલી સીટમાં, તો રોકાણ એનું, ડ્રાઈવર એનો, પેટ્રોલ એનું, આપણું કાંઈ નહીં, તો એને હું 140 સ્પીડ મળે ને આપણે હું 70માં પીડ્યા દઈ ભક 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 ભક, 140 સ્પીડ આપણને મળે. શું કામ? એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ, એની ભેળા થઈ ત્યારે. એટલે જે માણા મોજ ન કરી શકતો હોય એની પાસે એમ કહેવાય કે એને મિત્ર ન બનાવો, ભાગીદાર તો નહીં જ, વેવાય તો નહીં જ. એના પાડોમાં ન રહેવું, અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જવું, કારણ કે હવારમાં હામો મળ્યો ને તો અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા તો આપણે આમાં મોગો સર પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એમ. અમારે હકાદાન હમણાં કહેતા હતા, હકાદાન ગઢવી બહુ સારું બોલે, હકાદાન મને કે હું હરવણું કરાવવા ગયો કંઈક, એને છે કંઈક કરો તો એ હરવણું કરવા બેઠા, આમ તર્પણ કરવાનું હોય ને બધું, એટલે ગોર બાપા જે કોઈ છે એ બોલતા જાય, ઓમ નમ સ્વાહા, મૂકો 500 રૂપિયા, એટલે મૂક્યા, પાછું વિધિ કરીને કે હવે માથે 600 રૂપિયા મૂકો. પછી હકાદાને કીધું હું આ હરવણું કરવા આવ્યો, ઘોરાવા આવ્યો એ નક્કી ન થતું. એટલે જીવનમાં મોજ જરૂરી છે.